દોસ્તો, સ્વાગત છે આપનું ફરીથી એક વખત આપણી સૌની ચેનલ ગુજરાતી કલાકારમાં. મિત્રો, વિક્રમ ઠાકોર રક્ષાબંધનના દિવસે પોતાના ચાહકોને મળવા માટે વડનગરના થિયેટરમાં પહોંચ્યા હતા. ત્યાં તેમના ચાહકો સાથે મળીને તેમણે ખૂબ મોજ મસ્તી કરી હતી અને તેમણે ચાહકોની ફરમાઈશ પણ પૂરી કરી હતી. ત્યારે મિત્રો, વિક્રમ ઠાકોરે પહેલી વખત પોતાની આ ફિલ્મ જે છે એનું સોંગ ચાહકોની ફરમાઈશ પર ચાહકો માટે ગાયું હતું. જે થિયેટરની અંદર પિક્ચર જોવા આવ્યા હતા એ જ પિક્ચરનું સોંગ પોતાનો મનગમતો કલાકાર, પોતાનો કલાકાર જેની ફિલ્મ જોવા આવ્યા છે એ કલાકાર સામે આવીને ગાય તો એની મજા જ કંઈક અલગ હોય છે. જે તમે આ વિડીયોની અંદર જોઈ શકશો કે વિક્રમ ઠાકોરે પોતાના ચાહકોની ફરમાઈશ પર આ સોંગ ગાયું હતું. ભાઈની બેની લાડકી ફિલ્મનું સોંગ વિક્રમ ઠાકોરે પહેલી વખત પોતાના ચાહકોની સામે ગાયું હતું. જે તમે આ વિડીયોની અંદર જોઈ શકશો, સુપર મજાનું સોંગ છે, સુપર મજાની ફિલ્મ છે, સુપર ડુપર હિટ જઈ રહી છે. છેલ્લા 15 દિવસનું વેઇટિંગ છે અને સીટ મળતી નથી. તો મિત્રો, તમે પણ ફિલ્મ જોવા ના ગયા હો તો એકવાર જરૂરથી ફિલ્મ જોવા જજો. વિક્રમ ઠાકોરનું ફિલ્મ છે તો વાત તો એવી બને જ કે ટિકિટ જલ્દીથી ના મળે. તો મિત્રો, વિક્રમ ઠાકોરનું જે આ ફિલ્મ છે એ જોયું છે, સરસ મજાનું ફિલ્મ છે, સુપર ડુપર હિટ કોમેડી છે. જીતુ પંડ્યાનો રોલ જોરદાર છે, હિરોઈનનો રોલ જોરદાર છે, પ્રોડ્યુસર સાહેબે પોતે અંદર એક્ટિંગ કરી છે, પોતે ડિરેક્ટર છે, પ્રોડ્યુસર છે અને સરસ મજાનો એમણે પણ આ ફિલ્મની અંદર રોલ નિભાવ્યો છે. તો વિક્રમ ઠાકોરનું આ સોંગ સાંભળીએ, તેમણે વડનગરની જનતા સાથે કઈ રીતના આનંદ કર્યો હતો જે તમે આ વિડીયોમાં જોઈ શકશો. જોઈએ આ વિડીયો. વિક્રમ ઠાકોર પોતે થિયેટરમાં પહોંચી ગયા છે અને રક્ષાબંધનની દરેકને શુભકામનાઓ પાઠવી છે. તો એમણે જણાવ્યું હતું કે આજે રક્ષાબંધન છે જેને લઈને દરેકને શુભકામનાઓ પાઠવી હતી અને તેમણે દરેક ચાહકોને પણ કહ્યું હતું કે પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરી દે, જેને લઈને તમામ ચાહકોએ પોતાના મોબાઈલની ફ્લેશ લાઇટ ઓન કરી દીધી હતી. અને તેમના ચાહકોને એમ પણ જણાવ્યું હતું કે તમારી કોઈ ફરમાઈશ હોય તો તમે જણાવી શકો છો. તો વિક્રમ ઠાકોરના શબ્દો પર તેમના ચાહકોનો ફક્ત એક જ જવાબ હતો જે તમે સાંભળી શકો છો. વિક્રમ ઠાકોર આજે રેડ શર્ટની અંદર, ક્રીમ કલરના પેન્ટની અંદર, આસમાની કલરની ટોપીની અંદર એક અલગ જ પ્રોપર હીરોની સ્ટાઇલમાં, સિમ્પલ હીરો એકદમ, જે આપણો ફ્રેન્ડલી હીરો એ રીતના દેખાઈ રહ્યા છે. કોઈ ઓવર એક્ટિંગ નહીં, કોઈ ઠાઠ ઠઠારો નહીં, સિમ્પલ માણસની જેમ એમના ચાહકોને પણ લાગે કે ના, અમે એક નોર્મલ વ્યક્તિને મળી રહ્યા છીએ. તમામ કલાકારો જે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીના છે એ આ રીતનું જ વર્તન કરતા હોય છે. તમામ ચાહકોને એકદમ પ્રેમથી, નોર્મલથી, જેમ સિમ્પલ માણસ છે એ રીતના મળતા હોય છે. જે તમે આ વિક્રમ ઠાકોરને પણ જોઈ શકો છો, એ પણ જોઈ શકો છો. ત્યારે વિક્રમ ઠાકોર હવે તેમના ચાહકો માટે જે ફિલ્મનું મેં સોંગ કીધું, પ્રથમ વખત આ સોંગ ગાઈ રહ્યા છે. તેમના ચાહકો માટે ગાયું હતું. તમે પણ સોંગ સાંભળી ના આવો તો એક વખત જરૂર સાંભળી લેજો. સરસ મજાનું આ સોંગ છે, સુપર મજાનું સોંગ છે. તમે પણ પોતાની બેનને વાલ કરતા હોય તો આ સોંગ એક વખત જરૂરથી સાંભળજો. એક વખત આ સોંગ તમારા મગજમાં ફિટ થઈ જશે તો હર વખતે તમારી બેન જ્યારે પણ યાદ આવશે ત્યારે તમે આ સોંગ જરૂરથી ગાશો, એની ગેરંટી આપું છું. તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો અને વિક્રમ ઠાકોરના ફેનો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો. ધન્યવાદ.